તો આ તરફ કોરોના વાયરસને લઈ ગઢમાં આવેલા અતિ પ્રાચીન એવા ચામુંડા માતાજીના મંદિર ઉપર ગ્રામજનોના સહયોગથી અગાઉ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. અંદાજે 4.5 કરોડના ખર્ચે રાજસ્થાનના બંસીપાણ પથ્થરોથી 48 સ્તંભ ઉપર બનેલા 51 ફૂટ ઊંચું મંદિરને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે અને આ મંદિર દર વર્ષે રક્ષાબંધનના તહેવાર ઉપર ભવ્ય ભાતીગળ પણ મેળો ભરાય છે. હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. આ મેળામાં અશ્વ દોડનું પણ આયોજન કરવામાં આવે છે, પરંતુ આ વખતે કોરોના મહામારીનું ગ્રહણ લાગતા મંદિરના વહીવટદારો દ્વારા મેળો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેને લઈ મેળામાં આવતા યુવાનોમાં નારાજગી જોવા મળી રહી છે. માન્યતા મુજબ અહીં ગ્રામજનો મેળાના દિવસે 1.25 મણ સુખડીનો પ્રસાદ ચડાવે છે, તેમજ માટીના બળેવિયામાં તળાવમાંથી પાણી ભરીને પ્રદક્ષિણા કરી લાકડાના હળ ઉપર તેને ફોડવામાં આવે છે. જે દિશા તરફ ફૂટે તેના ઉપર વરસાદનો વર્તારો નક્કી થાય છે અને તે માટીના ઠીકરા લેવા માટે લોકો પડાપડી કરે છે. કહેવાય છે કે આ માટીના ઠીકરાને અનાજમાં મૂકવાથી અનાજ સડતું નથી, તેમજ લાકડાના હળની હરાજી કરવામાં આવે છે, જે હરાજીમાં આવનાર રકમની પક્ષીઓના ચણમાં વપરાય છે. કોરોના ઇફેક્ટને લઈ અને સરકારે પણ જે એની ગાઈડલાઈન હતી અનલોકશ્રીની જાહેરાત કરી છે અને જેની અંદર પણ જે અમુક આ ધાર્મિક દેવસ્થાનો છે એને પણ હજુ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી સમયમાં જ ભાઈ અને બહેનોના પ્રતીક એવા રક્ષાબંધનનું પર્વ આવી રહ્યું છે. રક્ષાબંધન પર્વની વાત કરીએ તો ગઢની અંદર આવેલ આ ચામુંડા માતાનું મંદિર છે, એ મંદિરે વર્ષોથી ભાતીગળ મેળો અહીંયા ભરાય છે અને એ દિવસે અહીંયા અશ્વદોડ યોજાય છે. મોટા સ્ટોલ પણ લગાવવામાં આવે છે અને હજારોની સંખ્યાની અંદર લોકો અહીંયા મેળાને માણવા માટે આવે છે. મંદિર ટ્રસ્ટ દ્વારા અહીંયા એ દિવસે પરંપરા મુજબ અહીંયા વરસાદનો વર્તારો પણ જોવામાં આવે છે અને સાથે સાથે બળેવિયા બનાવીને અહીંયા ફોડવામાં આવે છે અને એ અનુસંધાને વરસાદનો વર્તારો નક્કી કરવામાં આવે છે. હવે આ વખતે જે કોરોનાની મહામારી છે તેને લઈ અને મંદિર ટ્રસ્ટે આ મેળો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આપણે મંદિર ટ્રસ્ટના જ આપણી સાથે પ્રવીણસિંહ રાજપૂત છે, એમને પૂછીશું કે શું કહેશે એ વિશે. પ્રવીણસિંહ, શું કહેશો આ વખતે આ મેળો છે, મેળાનું મહત્ત્વ શું હતું અને કેમ બંધ રાખવામાં આવ્યો? અહીંયા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ અહીંયા એ 4 ઘડા લાવવામાં આવે છે. એ ઘડાને નરાસડી બાંધી વિધિ કરી અને તળાવમાંથી પાણી ભરવામાં આવે છે. એ પાણી ભરી અને 4 માણસો એ ઘડા લઈને મંદિરના પરિસરમાં આવે છે. પછી તે ઘડા ફોડવામાં આવે છે, નીચે પાણી ફોડે અને એમાંથી જે એના ઠીકરા મળે છે એ ઠીકરા છે એ અનાજમાં મૂકવાથી અનાજ સડતું નથી એવો ઇતિહાસ બોલે છે અને એવી માન્યતા છે. પાછું બીજું એક હળ બનાવવામાં આવે છે, એ હળ નાનું હળ એ હળનો ચડાવો બોલાવવામાં આવે છે. જે જુવાર બોલે છે એ જે જુવાર આવે જે વધારે બોલે એ હળ લઈ જાય છે. એ એ હળની જે જુવાર આવે એને ચબૂતરે ચણ તરીકે નાખવામાં આવે છે. બીજું અહીંયા મેળો ભરાય છે, પબ્લિક ખૂબ આવે છે, પણ આ કોરોનાની મહામારીના હિસાબે આ વખતે બધું બંધ રાખવામાં આવ્યું છે સરકારની ગાઈડલાઈન મુજબ. અને બીજું કે શું છે, અહીંયા ઘણા પ્રમાણમાં પબ્લિક આવે છે એટલે સચવાયના ડિસ્ટર્બન્સ સચવાયના એ કારણથી આ બધું બંધ રાખવામાં આવેલ છે. મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર જે અહીંયા મેળો ભરાય છે એ દિવસે મેળાને સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પણ જે પ્રમાણે અહીંયા મંદિર જે દર વર્ષે અહીંયા જે ક્રિયાઓ કરતી હોય છે મંદિર ટ્રસ્ટના માત્ર 5 કે 6 લોકો રહી અને આ જે અહીંયા પરંપરા મુજબ જે ક્રિયાઓ કરવામાં આવતી હતી એ કરવામાં આવશે. એ સિવાય પબ્લિકને કોઈએ પણ અહીંયા ન આવવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. ગઢથી હું દિનેશ રાણા, બીકે ન્યૂઝ ચેનલ, ગઢ.